નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 વિજ્ઞાનનો પાઠ 16 નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન, એનો પાર્ટ 1 આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. સમગ્ર પાઠની સિરીઝમાં આપણે કયા મુદ્દાઓ શીખવાના છે એ આપણે જોઈએ. તો સ્ત્રોતોનું વ્યવસ્થાપન શા માટે જરૂરી છે? જંગલ અને વન્યજીવન બધા માટે પાણી એટલે કે પાણીનું વ્યવસ્થાપન, કોલસો અને પેટ્રોલિયમ અને અન્ય નૈસર્ગિક સ્ત્રોતોના વ્યવસ્થાપનનું વિહંગાવલોકન, આના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો મિત્રો, શરૂ કરીએ આપણે એ પહેલાં, જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. પ્રથમ પ્રશ્ન છે આપણો, ગંગા સફાઈ યોજના શા માટે શરૂ કરવામાં આવી? પાણીમાં કયા જીવાણુની હાજરી પાણી પ્રદૂષિત હોવાનું સૂચવે છે? તો 1985માં ગંગા નદીના પાણીની ગુણવત્તા સુધારવા અને પાણીમાં રોગકારક સૂક્ષ્મ જીવાણુઓનું પ્રદૂષણ દૂર કરવા ગંગા સફાઈ યોજના શરૂ કરવામાં આવી હતી. મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે ગંગા નદી ખાસ કરીને જે ઉત્તરના રાજ્યોમાંથી વહી રહી છે, ત્યાં ખાસ કરીને ઉત્તર પ્રદેશની અંદરથી જ્યારે પસાર થાય છે ત્યારે લખનૌ, વારાણસી એના જેવા મોટા મોટા શહેરો એના કાંઠે આવેલા છે, તો એમનું જે ગટરનું પાણી વગેરે છે એ તો એમાં ભળે જ છે. એની સાથે સાથે વારાણસીના કાંઠે ઘણા બધા ઘાટ આવેલા છે જ્યાં લાશના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે અને એમની જે ક્રિયાવિધિ થતી હોય છે તો એ ક્રિયાવિધિના અંતે દરેકે દરેક પ્રકારનો કચરો એ નદીમાં જ પડી જતો હોય છે અને ક્યારેક તો સંપૂર્ણ લાશને જ એમનામ એમાં વહાવી દેવામાં આવતી હોય છે. તો આવા સમયે જે મનુષ્યના આંતરડામાં જોવા મળતા કોલિફોર્મ જીવાણુઓનું નામ છે મિત્રો, ખાસ યાદ રાખજો અને પરીક્ષામાં 1-2 વખત પૂછાઈ પણ ગયું છે. તો કોલિફોર્મ જીવાણુઓ ક્યાં જોવા મળે એવું પૂછાયેલું, તો એ મનુષ્યના આંતરડામાં જોવા મળે છે. જો એ જીવાણુની હાજરી પાણીમાં હોય તો આવું પાણી રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી પ્રદૂષિત હોવાનું સૂચવે છે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે, પર્યાવરણને બચાવવા માટેના 5 R સમજાવો. તો પર્યાવરણને બચાવવા માટેના જે 5 R છે એમાં પ્રથમ R છે રિડ્યુસ, એટલે કે ઓછો ઉપયોગ કરવો. રિસાયકલ એટલે પુનઃચક્રિયકરણ. તમે જે પ્લાસ્ટિકની બોટલો આવે છે એના ઉપર જોયું હોય તો આ પ્રકારે કંઈક તીરનો બનેલો ત્રિકોણ દોરેલો હોય છે અને એની અંદર આંકડા લખેલા હોય છે. દાખલા તરીકે 3 એવું લખ્યું છે, તેનો અર્થ કે એ પ્લાસ્ટિકની બોટલ 3 વખત રિસાયકલ થયેલી છે. ત્યારબાદ રીયુઝ એટલે કે પુનઃ ઉપયોગિતા, ફરીને તેનો ઉપયોગ કરવો. ત્યારબાદ રિફ્યુઝ એટલે કે ના પાડવી, ઉપયોગ કરવાની ના પાડવી. અને 5મું છે રીપર્પઝ એટલે કે હેતુ ફેર કરવો. પર્પઝ એટલે હેતુ અને રીપર્પઝ એટલે હેતુ ફેર કરવો, રાઈટ? હવે ડીપમાં આપણે બધા જોઈએ તો પ્રથમ છે રિડ્યુસ. રિડ્યુસનો અર્થ શું થાય છે? તો કે રિડ્યુસ એટલે ઓછો ઉપયોગ. તો નૈસર્ગિક સ્ત્રોતોનો ઓછામાં ઓછો ઉપયોગનું સૂચન કરે છે, જેમાં પાણીનો દુરુપયોગ અટકાવવો, પાણી અને ગેસની કાણાવાળી નળીઓનું ત્વરિત સમારકામ કરવું. નોર્મલી આપણે ગેસની કાણાવાળી નળી હોય તો એનું સમારકામ કરીએ છીએ કારણ કે આગ લાગવાની સંભાવના વધી જતી હોય છે, પરંતુ જો પાણીની નળીમાં કાણું પડ્યું હોય તો આપણે બહુ એની તસ્દી લેતા નથી. પરંતુ હકીકતે જેટલું ગેસનું ધ્યાન રાખીએ છીએ એટલું જ પાણી આપણા માટે પણ મહત્ત્વનું છે, તો એનું ત્વરિત સમારકામ કરવું જોઈએ. ત્યારબાદ ઉપલબ્ધ પાણીના વિતરણનું યોગ્ય વ્યવસ્થાપન એટલે કે આયોજન કરવું, એટલે કે જે વિસ્તારમાં પાણી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ છે તો એ પાણીને કોઈને કોઈ પ્રકારે જે અન્ય વિસ્તારો કે જ્યાં પાણીની તંગી કે અછત છે ત્યાં સુધી એને પહોંચાડવું, તો એ વ્યવસ્થાપન કહેવાય છે. સૌર ઉર્જાથી ચાલતા સાધનો, સોલર કુકર, સોલર હીટર એનો ઉપયોગ કરવો. પ્રવાહીકૃત પેટ્રોલિયમ વાયુ એટલે કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, જેને આપણે LPG તરીકે ઓળખીએ છીએ. મિત્રો, તમારે મને નીચે કમેન્ટ કરીને 2 નામ જણાવવાના છે. એક છે CNG અને બીજો છે PNG, રાઈટ? અને ત્રીજું પણ આવે છે LNG, ઓકે? તો આ ત્રણેયના ફૂલ ફોર્મ તમારે મને જણાવવાના છે. CNG, PNG અને LNG, આ ત્રણેયના ફૂલ ફોર્મ તમારે મને કમેન્ટ કરીને જણાવવાના છે. ત્યારબાદ જરૂર ન હોય ત્યારે લાઇટ અને પંખાની સ્વિચ બંધ કરી વીજળીનો બચાવ કરવો જોઈએ. તો આપણે ઘણી વખત
કોઈ પ્રકારનું કાર્ય ન કરતા હોઈએ છતાં લાઇટ શરૂ રાખીને બેઠા હોઈએ છીએ, તો એવા સમયે એ લાઇટ બિલ આપણા પોતાના જ ખિસ્સામાંથી ભરવાનું રહેતું હોય છે, તો એ બંધ કરીને એનો બચાવ કરવો જોઈએ. ખનિજ સ્ત્રોતોનો સમજણપૂર્વક અને વારંવાર પુનઃ ઉપયોગ કરી ખાણ ખોદકામ ઓછું કરવું, એટલે કે જે ખનિજો આપણને જમીનમાંથી મળે છે એ ખનિજોમાંથી આપણી જરૂરી વસ્તુઓ બનાવી લીધા પછી ઘણી વખતે વસ્તુઓ બિનજરૂરી પડી રહેતી હોય છે, તો એ વસ્તુનો ફરીથી ઉપયોગ થઈ શકે એવું આયોજન કરવું જોઈએ અથવા એને રિસાયકલ કરવા માટેથી આપી દેવું જોઈએ. તો આને કારણે જે ખાણ ખોદકામ કરવામાં આવે છે એ ઓછું થઈ જશે. ત્યારબાદ બીજો છે રિસાયકલ, એટલે કે પુનઃ ચક્રિયકરણ. તો ઉપયોગમાં લીધેલી કેટલીક વસ્તુને યોગ્ય ઊંચા તાપમાને ગરમ કરી ગાળણ દ્વારા તેમાંથી નવી ચીજવસ્તુ ઉત્પન્ન કરવાની કે મૂળ વસ્તુને પુનઃ પાછી મેળવવાની પ્રક્રિયાને પુનઃ ચક્રિયકરણ કહે છે. આપણે એમને ઉદાહરણ સાથે સમજીએ કે ઉદ્યોગોમાં ઉદ્ભવતા મીણિયા, પ્લાસ્ટિક, કાગળ, કાચ, ધાતુઓના ટુકડાઓ એને ઊંચા તાપમાને ગરમ કરી ગાળણ કરીને નવી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. જે ઉદ્યોગો હોય છે, તો તમે અહીં જોઈ શકો છો પ્લાસ્ટિક બોટલનું પ્લાસ્ટિક બોટલ જે છે એનું અહીં રિસાયકલિંગ કરવામાં આવી રહ્યું છે. તો એમની અંદર જે એમની ઉપર લાગેલો કાગળ વગેરે હોય છે એને દૂર કરવામાં આવે છે, અને તે પછી એ જે પ્લાસ્ટિક બોટલ છે એને ઓગાળી અને ફરીથી એમાંથી પ્લાસ્ટિકના જે દાણા છે એ તૈયાર કરવામાં આવે અને ફરીથી એમાંથી પ્લાસ્ટિકની બોટલ તૈયાર થતી હોય છે. એવી જ રીતે ધાતુમાંથી બનેલા જૂના વાસણ કે ઘરેણા એને ઓગાળી તેમાંથી નવા વાસણ કે ઘરેણાઓ બનાવી શકાય છે. નોર્મલી આપણે જે ઘરેણાઓ છે એ તો એ જ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જે વાસણો છે એ વાસણો આપણે નોર્મલી ભંગારમાં આપીએ છીએ, તો જે ભંગારમાં ગયેલા વાસણો છે એ ફરીથી એને ગરમ કરી ઓગાળી અને એમાંથી નવા વાસણો બનાવવામાં આવતા હોય છે. પુનઃચક્રિયકરણ માટે યોગ્ય રીતે કચરાને અલગ કરવો જરૂરી છે, જેથી પુનઃચક્રિયકરણ માટેની ચીજ વસ્તુઓ ફેંકાય ન જાય. તમે નોર્મલી જોતા હોવ તો જે સરકારી ગાડીઓ આવે છે કચરો લેવા માટે, તો એમની અંદર જે બે કે ત્રણ વ્યક્તિઓ કામ કરતા હોય છે એ કચરો ખાલી થયા બાદ એમની અંદરથી જે પ્લાસ્ટિકની વસ્તુઓ વગેરે હોય છે એને અલગ ભરતા હોય છે. દૂધની થેલીઓ છે, પાણીની બોટલો છે, બધું અલગ કરતા હોય છે. તો એ વસ્તુ અલગ કર્યા પછી એને પુનઃ ચક્રિયકરણ માટે આપી દેવામાં આવતું હોય છે. તો આ પ્રકારે બીજો આર એટલે કે રિસાયકલ છે. એ પછી ત્રીજું છે રીયુઝ, એટલે કે પુનઃ ઉપયોગિતા. તો પુનઃચક્રિયકરણની પ્રક્રિયામાં ઊર્જાનો ઉપયોગ થાય છે. અહીં આપણે જે જોયું તો શું અહીંયા લખ્યું છે કે ઊંચા તાપમાને ગરમ કરી ઘરેણાઓને ઓગાળી, બરાબર, તો એમના માટે ઊર્જા આપવી જરૂરી છે. તો અહીં રીયુઝમાં શું થશે કે એની સરખામણીએ પુનઃ ઉપયોગની પદ્ધતિ ઉત્તમ ગણાય છે, કારણ કે અહીં સીધો તમારે એનો ઉપયોગ કરી લેવાનો છે. તો એ કઈ રીતે? તો કે દિવાલો શણગારવા માટે રંગબેરંગી કાચના ટુકડા, ટાઇલ્સના ટુકડા કે ચીનાઈ માટીના બનેલા કપ, ડીશ, રકાબી એનો ઉપયોગ કરી શકાય છે. અથાણા કે મુરબ્બાની પ્લાસ્ટિકની બોટલો ખાલી થાય એ પછી એને ફેંકી ન દેતા એનો ઉપયોગ ચા, ખાંડ કે કઠોળ ભરવા માટે કરવો જોઈએ. નોર્મલી દરેક ઘરની અંદર તમને આ વસ્તુ જોવા મળશે, જે થમ્સઅપ, કોકોકોલાની 2-2.5 લિટરની બોટલ હોય છે, તો એમની અંદર ઘરની અંદર રસોડામાં વાલ, વટાણા, મગ એ બધું ભરીને એનો સંગ્રહ કરવામાં આવતો હોય છે, રાઈટ. ત્યારબાદ કાચના કેટલાક જે વાસણો હોય છે તો એનો ઉપયોગ આ પ્રકારે સુશોભનની વસ્તુઓમાં થતો હોય છે. તો આ રીયુઝ છે. તો અહીં ઊર્જાનો સદંતર આપણે એવું કહી શકીએ કે એકદમ નહિવત, ના બરાબર ઉપયોગ થાય છે. રિફ્યુઝ એટલે કે ના પાડવી. તો જે વસ્તુની જરૂર ન હોય તે લેવાની ના પાડવી, અને પર્યાવરણને હાનિકારક હોય તેવા ઉત્પાદનો ખરીદવાની ના પાડવી. જેમ કે મોદી સાહેબે વિતેલા વર્ષમાં કીધેલું સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ, બરાબર. તો જે સિંગલ યુઝ પ્લાસ્ટિક છે તમે અહીં જોઈ શકો છો, થર્મોકોલની ડીશ છે, પ્લાસ્ટિકની થેલીઓ છે, ત્યારબાદ જે તમે બોલપેન વાપરો છો, નોર્મલી જે 3-5 રૂપિયાવાળી બોલપેન તમે વાપરો છો તે ખાલી થઈ ગયા પછી ફેંકી દેવી પડતી હોય છે, તો એની જગ્યાએ તમે રિફિલવાળી બોલપેનનો યુઝ કરી શકો છો, જેથી તમે એમની રિફિલ બદલીને વાપરી શકો. તો એક જ વાર વાપરી શકાય તેવી પ્લાસ્ટિકની થેલીઓ માટે ના પાડવી, એક જ વાર વાપરી શકાય તેવી બોલપેન માટે પણ ના પાડવી, પ્લાસ્ટિક રેપર, થર્મોકોલ પેકિંગ, પ્લાસ્ટિક ડિસ્કપ વગેરે માટે ના પાડવી. તો આ રિફ્યુઝ છે. અને છેવટે છે રીપર્પઝ, એટલે કે હેતુ ફેર
કરવો તો કોઈ પણ ઉત્પાદન મૂળભૂત હેતુ માટે ઉપયોગી ના થઈ શકે તો તેનો ઉપયોગ અન્ય રીતે કરવો, તેને હેતુ ફેર કરવો કહેવાય છે. એને ઉદાહરણથી સમજીએ તો હેન્ડલ તૂટી ગયું હોય તેવી કાચની બરણી કે કપનો ઉપયોગ નાના છોડ ઉગાડવા માટે કરી શકાય છે. ત્યારબાદ પાણી ભરવાની માટલી એ તૂટી જાય તો તેનો ઉપયોગ કલાડી તરીકે રસોઈમાં કરવો. કલાડી તરીકે એટલે શું, તો ઉપરથી જ્યાંથી તૂટી ગયું હોય છે એ ભાગ તોડી, દાખલા તરીકે માટલું જે છે તો એ ઉપરનો ભાગ જે છે એને તોડીને અડધું કરી નાખવામાં આવે, અને એ જે અડધો કરેલો ભાગ છે રાઈટ, તો એ અડધા કરેલા ભાગને પછીથી આપણે રસોઈની અંદર ઉપયોગમાં લઈ શકીએ છીએ. એટલે કે પ્લાસ્ટિક સોરી ધાતુના જે વાસણ છે એની જગ્યાએ માટીના વાસણનો રસોઈમાં ઉપયોગ કરવો. પણ નોર્મલી આપણે ત્યાં જે પાણી ભરવાની માટલી તૂટી જતી હોય છે તો એની અંદર પણ માટી ભરીને એનો એક કુંડા તરીકે ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પ્રકારે હેતુ ફેર કરી શકાય છે. તો મિત્રો, અહીં આપણો પ્રથમ સેશન પૂરો કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે ફરી મળીશું અને ટૂંક સમયમાં તમારા બધા માટે ખુશખબરી આપણી ચેનલ ઉપર એક આવી રહી છે, તો એના માટેથી ચેનલ સાથે જોડાયેલા રહો. શું છે એ નવી વસ્તુ જે તમને ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મળવાની છે, તો એ બાબતની જાહેરાત ટૂંક સમયમાં જ આપણી ચેનલ ઉપર થવાની છે. તો તમારા સાથી મિત્રો સુધી પણ એ બાબતને પહોંચાડવા વિનંતી.